ક્રિયામાંનું શું કરવાનું છે એકવચન આપેલું છે એના તમારે એનું બહુવચન કરવાનું છે આની પહેલા મેં તમને જ્યારે આપણે આ સત્ર ચાલુ થયું ત્યારે તમને સમજાવ્યું કે યમ હોય તો શું કરવાનું યે વમ હોય તો વે એકવચન હોય તો વમ આવશે અને બહુવચનમાં યે આવશે બરાબર એને તમને આખું લખીને સમજાવ્યું હતું બરાબર યાદ હોય તો જોઈ લેજો નહીં તો તમારી પાસે બુકમાં જોઈ લેજો તો યમાનું અહીંયા શું થઈ જશે યે અને વમાનું વે એક વચન છે તો બહુવચન કરવાનું એક જ તીતલી કીધું છે તીતલી એટલે કે પતંગિયો એક જ છે તો આપણે શું કરવાનું છે ઝાઝી કરવાનું ઝાઝા કરવાનું છે તીતલી પછી વહ મછલી હે એમાં બે શું છે તો કે વહ મછલી હે વહનું શું થઈ જશે વે મછલીયા હે બરાબર એક નથી ઝાઝી છે મછલીયા હે બરાબર એક નથી ઝાઝી માછલી છે એકની આપણે ઝાઝી કરવાની પછી યમ લડકી હે તો યમ છે તો એ શું થઈ જશે યમનું યે લડકી નું લડકીયા લડકીયા પછી છે યમ બિલ્લી હે તો બિલ્લી યમનું શું થઈ જશે યે બિલ્લીયા હે બરાબર પછી મમ ઘોડા હે તો મમ નું શું થઈ જશે વે ઘોડા નું ઘોડે બરાબર હવે આપણે અહીંયા થઈ ગયું છે તો હવે પાછળ આપણે જોઈ લઈએ કે તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે છેલ્લા પેજ ઉપર તો એ ખાલી જગ્યા છે એ તમારે તમારી જાતે આજના હોમવર્કમાં બે વાર કરવાની છે બરાબર કેટલી વાર કરવાની છે હોમવર્કમાં બે વાર છ ખાલી જગ્યા છે છે છ ખાલી જગ્યા બે વાર કરવાની છે તમને સમજાઈ ગયું કે જો આ આપણે કહી જોઈએ તીતલી આવે એનું છે બહુવચન છે તો શું આવશે પહેલી ખાલી જગ્યામાં એ પછી બીજી છે કે તુમ્હારા ખાલી જગ્યા તુમ્હારા ફૂલ હે તુમ્હારા ફૂલ કેટલા છે ફૂલ એક જ છે એટલે શું આવશે વહ આવશે બરાબર વહ તુમ્હારા ફૂલ હે કારણ કે એક વચન હોય તો વહ કરવાનું બહુવચન હોય તો બે કરવાનું પછી ત્રીજી છે કે મે કિસાન નું તો કયું આવશે પેલું મે બરાબર પછી ચોથી છે કે યહા પાઠશાલા હે ખાલી જગ્યા કહી છાત્ર પઢતે હે તો કશું આવશે યહ હોય આ પણ મેં તમને કરાવ્યું હતું કે યહ હોય તો ઈ આવશે વહ હોય તો વે આવશે તો આમાં શું આવશે યહા પાઠશાલા હે ઇનમે કઈ છાત્ર પઢતે હે પછી છે પાંચમું કિસાન ખાલી જગ્યા કરતા હે કિસાન ક્યાં કરતા હે બરાબર તો શું આવશે ખાલી જગ્યામાં ક્યાં પછી છઠ્ઠી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા લડકે ને મુજે લડ્ડુ દિયા તો એમાં શું આવશે લડકે છે તો શું આવશે તો કે ઉસ લડકે ને મુજે લડ્ડુ દિયા તો આ ખાલી જગ્યા છે તમારા હોમવર્કમાં બે વાર કરવાનું છે અને આ જે લખાયું છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે બરાબર ટેક્સ્ટબુકમાં ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં Thank you.